દિશાહરિઓમ શાળાની પાછળ ગૌશાળા ખાલી કરવાની પાલિકા દ્વારા નોટિસ પાઠવતા જીવદયા પ્રેમીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. દિશામાં હરિયમ સ્કૂલની પાછળ આવેલ હઠીલા હનુમાન સહિતના મંદિરો અને ગૌશાળાની જગ્યામાં દબાણમાં હોવાથી ખાલી કરવાની નોટિસ આપતા ગૌસેવકોએ વિરોધ દર્શાવ્યો હતો અને ડીસા નગરપાલિકામાં આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો સંભાળી બીમાર અને રખડતી ગૌમાતાઓની સેવા કરવાની જવાબદારી સંભાળી લેવા તેમજ આ જગ્યાની પાછળ દબાણવાળી જગ્યામાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા જણાવ્યું છે. ડીસામાં હરિયમ સ્કૂલ પાછળ આવેલા હઠીલા હનુમાન મંદિરવાળી જગ્યામાં તત્કાલીન મહંતશ્રી સ્વર્ગસ્થ શ્રી નરસિંહદાસજી મહારાજે અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા શરૂ કરી ડીસા શહેરમાં રખડતી અને બીમાર ગૌમાતાઓની સેવા શરૂ કરી હતી. જોકે નરસિંહદાસજી મહારાજ બ્રહ્મલીન થતા તેમજ લંપી વાયરસ બાદ આ જગ્યા પર ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પ્રવૃત્તિ ન થતાં ડીસાના સેવાભાવી ગૌ સેવક મક્ષીભાઈ રબારીએ અન્ય સેવાભાવીઓની મદદથી આ જગ્યા પર બીમાર ગૌમાતાઓની સેવા તેમજ રખડતા ઢોરોને ઘાસચારાની વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. જો કે ડીસા નગરપાલિકા દ્વારા આ જગ્યા બિનનમરી હોવાથી તેમજ આ જગ્યામાં દબાણ કરી પાકા શેડ તેમજ મંદિરો બાંધવામાં આવ્યા હોય આ દબાણો દૂર કરવા મક્ષીભાઈ રબારીને નોટિસ આપવામાં આવી હતી. આ જગ્યાની બિલકુલ પાછળ 50 વીઘા જેટલી જગ્યા પણ દબાણમાં છે અને એ જગ્યામાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા ગૌસેવા માટેની જગ્યાને નોટિસ આપતા ગૌસેવકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો, જેથી આજે આ જગ્યા પર સેવા કરતા મક્ષીભાઈ રબારી, ગૌસેવકો ધર્મેન્દ્રભાઈ ફોફાણી, રમેશભાઈ ઠક્કર, દીપકભાઈ દેસાઈ, જયેશભાઈ દેસાઈ, યોગેશ ગોસ્વામી સહિત ગૌપ્રેમીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો નગરપાલિકા સંભાળી લે અને બીમાર ગૌમાતાઓ તેમજ રખડતા ઢોરોને ઘાસ નાખવાની જવાબદારી ઉપાડી લે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.